गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विद्याधीश विद्या संकुल द्वारा संचालित ऑनलाइन क्लासेस जे शुरू है एम डॉक्टर जी एम सुतरिया साहेबन अमने मार्गदर्शन मिली रू है जेना द्वारा आ कार्य सफलतापूर्वक शुरू है। आज लैक्चर नंबर 28 धोरण 12 में आप गुजराती में पाठ 17 मेड़ो आपो तो पेज नंबर 78 आपणे જોઈશું। મેળો આપો તો, મેળો એટલે મેળ કરવો, મેળ કોની આરે કહીએ, મેળ એટલે સંગ, એની સાથે મેળ કોનો, મિત્રતાનો, સંબંધોનો આ મેળો આપો તો જાણ। કવિતા છે આ, કાવ્ય હરીન્દ્ર દવે જેના લેખક છે, હરીન્દ્ર દવે ની વાત કરીએ આપણે, પાઠ પરિચય આપણે પહેલા જોઈએ છીએ તો એનો જન્મ 19 તારીખ 19/9/1930 માં, અવસાન છે 23/3/1995 માં થયું। કવિ અને પત્રકાર એવા શ્રી હરીન્દ્ર જયંતિલાલ દવેનો જન્મ કચ્છમાં આવેલા ખંભરા ગામમાં થયો હતો। આ સૌ મૌન અર્પણ સમય સૂર્યોપનિષદ મનન હયાતી તમે યાદ આવ્યા, માર્ગે મળ્યા, તાશ્યામ એમના કાવ્ય સંગ્રહ છે। ચાલ વરસાદની મોસમ છે અને તમે યાદ આવ્યા એમની સમગ્ર કવિતાના સંચયો છે, સંચયો એટલે કે સંગ્રહ ભેગા કરેલા। એમના કાવ્યો ગીતોમાં પ્રભુપ્રેમ પ્રણય વેદના વ્યથા તેમજ કુમારી જેવા ભાવો રુજુ મધુર વાણીમાં આજ્ઞા લઈ ભાવના માધુર્ય સાથે વ્યક્ત પોલના પ્રતિબિંબ અનાગત માધવ ક્યાંય નથી મુખવટો ગાંધીની કાવડ એમની જાણીતી નવલકથાઓ છે। સાંપ્રત જીવનના સમસ્યાઓને કૂટ પ્રશ્નોનો કલાત્મક આલેખન એમાં જોવા મળે છે। યુગે યુગે એમનું દીર્ઘ નાટક છે। કૃષ્ણ અને માનવ સંબંધોમાં એમણે કૃષ્ણ નિમિત્તે માનવ જીવન અંગે ચિંતન પ્રગટ કર્યું છે। શબ્દ ભીતર સુધી એમના હળવા નિબંધોનો સંગ્રહ છે। સંપાદન તેમજ અનુવાદ ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે। આ બધી એની કૃતિઓ અને એની વાત, એનો જન્મની એની વાત થઈ ગઈ। સાહિત્ય સેવા માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો। ગઝલ સંગ્રહ હયાતી માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું હતું। કબીર સન્માન દ્વારા એમની સાહિત્યિક પ્રતિભાને પુરસ્કારવામાં આવી હતી। હવે જીવનના સામાન્ય સ્થિતિ અને સંયોગો એવા હોય છે કે જેમાં એકલો માણસ એકલતા અનુભવે ત્યારે ટોળું સમૂહ મેળા જેવી જેવો આનંદ મળે, એવી સ્થિતિ જીવનની સામાન્ય હોય આપણી, અને સંયોગો એવા હોય, સંયોગો એટલે સંજોગો, સમય પરિસ્થિતિ એવો હોય કે એકલો માણસ એકલતા અનુભવે, આપણને ઘરમાં એકલા પૂરી દીધા હોય અને એકલા બે કીધું હોય તમે રહ્યો, દાખલા તરીકે અત્યારે આપણે આખા દિવસની સ્કૂલ કે કાંઈ હોય એટલે તો આપણે એક રૂમમાં વાંચન કરતા હોય, તમે ઘરે જાઓ તો આપણો સ્વભાવ ચીડિયો થઈ જાય, એકલું રહેવું માણસને નથી ગમતું, આપણે કંટાળી ગયા તરત બહુ હોમવર્ક કરીને કંટાળ્યા તેમ કે લાવો હવે મિત્રને થોડીક વાર માટે મળતો હોવું, મિત્રને લઈને કાંઈક ચા પાણી નાસ્તો કરવા માટે જાઓ, એટલે આપણને એકલા જીવન જીવવાથી આપણે ટેવાયેલા નથી। એકલતા માણસ અનુભવે ત્યારે ટોળાની વચ્ચે કે સમૂહના મેળા જેવો આનંદ માણે કવિ,
हरिंद्र जेवा हरिंद्र दवे जेवा समत कवि ने लोक जीवन व्यवहार की आ बात मंजूर नहीं। संत के कवि की जेम केटलाक ने एकलता भरी लागे छे। संत कविओ हता ए एकलो जीवन जीवता था, एनो कोई भाईबंध नहोतो। हरिंद्र दवे जे कवि छे एने आ लोक जीवन ना व्यवहार की आ बात मंजूर नहीं कि मानस तारे तो एकलो जीवन घना जीवे छे। मानस नो समय क्यारे खराब शुरू थाय? तमे जो होय बाळक जन्म्यो, जन्म थयो पछी केवो आनंद थी मोटो थतो जाय, लग्न थाय, आ थाय, परणे, घरनी जवाबदारी आवे, पछी माणस 60 वर्ष नो थाय ने रिटायर थई जाय। બાળકો કમાવા લાગે, પોતે આરામથી જિંદગી જીવતું હોય, પછી બેમાંથી એક વ્યક્તિ છે સાથ છોડી દે, પછી એને મજબૂર જીવન જીવવું પડે, દયા આવે એવું। સાઠ વર્ષ પછી આપણા હિસાબ શું થાય ભગવાનના દરબારમાં? કર્મ નો હિસાબ છે ને કહેવાય। પછી એ એકલતા એને ભારે લાગે, એકલો જીવતો હોય, કારણ કે પરિવાર છે, છોકરો તો એનો પરિવાર લઈને બેઠો હોય, એના કામમાં રચ્યો પછો, આ એકલો એકલો ખાવાનો ટાઈમે મળે તો ખાઈ લે, રૂમમાં પુરાઈ લે, મંદિરે જાય, પાછો આવે, આ જીવન। પત્ની હયાત હોય તો ઠીક છે, નોન છોડીને જતી રહી હોય, મૃત્યુ પામી, કાંઈ ગમી હોય તો મજબૂર થઈ જાય, વિવશ થઈ જાય। પહેલાના જમાનામાં સંતો છે, કેટલાક સંતો છે, સંત હોય કે કવિ હોય, એને એકલું જીવન જીવતા તે એકલતા ભરી ભરી લાગતી, એને ગમતું, સંતોનું કામ હું। અમુક સંતો હોય આ ભૌતિક સાધનો છે, ભૌતિક સુખ સંપત્તિ છે, એનો એને ન વટે, એ સંત જીવન જીવે, સંત જેવું જીવન જીવે, સંતો છે એટલે। સાત્વિક જીવન જેને કહેવામાં આવે, સરળ અને સાદું જીવન જીવે, ખાવામાં કાંઈ 32 જાતના પકવાન ન ખાય, આપણી જેમ રોજ પીઝા ને ચાઇનીઝ ને આવું બધું ન ખાય, એ રાતનો રોટલો કે રોટલી ભાખરી પડી હોય ને તો એ ખાઈ લે ખરા, એનું જીવન કેવું ભિક્ષા માંગીને જીવે, જીવનના અમુક નિયમો હોય એટલે એને એકલતા છે ઘણી વાર હોય, કેટલાકને ટોળું પીડા આપે, ટોળાની વચ્ચે જે કેટલું ટોળું છે એ પીડા આપે, આપણને નુકસાન પણ કરી શકે ટોળું, ટોળાની વચ્ચે જઈએ તો બે શબ્દની વાતથી એકલતા અને ટોળો, આ બે નો સંબંધ। બરોબર, એટલે એકલો માણસ હોય ઘણી વાર એકલું ગમે નહીં આપણને, ઘણી વાર એકલું નથી ગમતું, ઘણી વાર ટોળાની વચ્ચે ટોળો આપણને પીડા આપે, બહુ આપણા વિશે ખરાબ બોલે, ગમે આપણે સહન કરવાનું, સાંભળવાનું, કે ટોળાની વચ્ચે આપણે જીવન જીવીએ છીએ, ભાઈબંધો સ્તરો છે, આ છે, એના જે કઈ હોય નફો નુકસાન જે કોઈ આપણે ભોગવવાનું છે, આ અનુભવ સાપેક્ષ છે, તે જીવન રસથી સભર છે, જીવનના રસથી આપણે સભર, જીવનનો રસ કેવો, સુખ અને દુઃખનો, એનાથી આપણું જીવન છે એ ઘેરાયેલું, આપણી જીવનની સાકળ અને ઘટમાં
તે કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમગ્ન હોય છે અને એવો માનવી જ ક્યારેક ખરેટાણે કરાળમાં માનવી છે. જે માનવી છે જેનું જીવન રસથી સભર છે અને તે કોઈ પણ સ્થિતિમાં આનંદમગ્ન હોય, આનંદમાં ખોવાયેલ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, સુખની હોય કે દુઃખની, એના આનંદમાં જ હોય, એની પ્રવૃત્તિમાં જ ખોવાયેલો હોય, ઉલાળિયાનો માળખો હોય, ભૂતકાળનો માળખો હોય, અભિમાનથી એક એનામાં અભિમાનનું આવે. રાવણ પાસે ઘણું બધું જ્ઞાન હતું, તમને ઉદાહરણ આપું. રાવણ છે કહેવાતું કે રાવણ પાસે ઘણું જ્ઞાન હતું. એ ધારતો ત્યારે મેરુ પર્વતને દડાની જેમ ઉછાળી શકતો, એવી શક્તિ ભગવાન શંકરની રોજ પૂજા કરતો હતો, શિવલિંગની સામે બેસી. ધર્મનું જ્ઞાન હતું, પણ એ જ્ઞાન હતું છતાં એને સીતાનું અપહરણ કર્યું હતું. એ સમયની પરિસ્થિતિ એને સમજાવવામાં આવ્યો હતો પહેલા રાવણને, એના ભાઈઓએ સમજાવ્યો હતો, પણ એ સમજ્યો નહોતો. સીતાને એને પાછી નથી સોંપી. પછી રામાયણમાં યુદ્ધ થયું વાનરો અને રાવણની સેના, લંકાની સેના વચ્ચે. છેલ્લી જ્યારે મૃત્યુની અવસ્થામાં, છેલ્લી અવસ્થામાં રાવણ પડ્યો હતો યુદ્ધના મેદાનમાં, ત્યારે રામે લક્ષ્મણને કીધું હતું, રાવણ પાસેથી તું ધર્મનું જ્ઞાન લેતો. અને રાવણે લક્ષ્મણને ધર્મનું જ્ઞાન આપ્યું હતું. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આનંદમાં રહેવું, એવો માનવી જ ક્યારેક ખરેટાણે ખરા અર્થમાં માનવી છે. જેમનો સંગ સત્સંગ સર્વ સમાજ વિકસક બનતો હોય, વ્યવહાર જગતના વિવિધ હાથ વગા રૂપકો દ્વારા ઉદાત્ત દિલેર મનુષ્યની ખૂબીને માણવા મમણાવાનું ઉચેરું ઇંજન આપી હરિન્દ્ર એક નવો રાજી દે છે. જોઈએ આપણે પોયમમાં, મેં તમને પાઠ પરિચયની સમજૂતી આપી. મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે. તમે મને મેળો આપો, મને સોબત મિત્રતા આપો, એ માનવીની સંગ આપો. કવિ કે માનવીની સાથે આપો, માનવીની વચ્ચે રહેલું આનંદમગ્ધ જીવન જીવું, એવો મેળ કરી દો મને. અને એકલતા આપો તો ટોળે, હું એકલો પડી જાઉં પણ એકલો હું ટોળાની વચ્ચે જીવન જીવું, એટલે એકલું ન લાગે આપણને જીવન, વસવું મુશ્કેલ ન લાગે વસવું. એટલે આપણને એકલો માણસ હોય ઘણી વાર આંટા મૂકી દે, ગાંડો થઈ જાય. એકલા આપણે ક્યાં બધી જીવન જીવીએ? માણસ એકલો જીવન જીવવા ટેવાયેલો જ નથી. ખરું કહું તો તમને, અને એકલતા આપો તો ટોળે આપો. તમે કવિ કે જીવતર આપો તો એવું આપો કે શ્વાસ અને કેપના કસુંબાને ધોળે. જીવતર એવું આપો, જીવન એવું આપો કે શ્વાસ છે એ કસુંબાને ધોળે. કસુંબાને ઢોળે એટલે આપણી મસ્તીમાં તલ્લીન રહી. આપણે જીવતર એવું આપે, બાજુવાળો ગમે એ કરે એ નથી જોવાનું, બીજાનું જોઈને આપણે એની નકલ નથી કરવાની. આપણો શ્વાસ છે, આપણને જે જીવન મળ્યું છે, આપણને ભગવાને જે આપ્યું છે એ બરાબર આપ્યું છે. ભગવાનનો આભાર માનવો, બે જોડીને હાથ જોડીને કે ભાઈ હું બરાબર છું જે સ્થાને છું. આપણા નસીબમાં ભગવાને 500 રૂપિયા કે 1000 રૂપિયા લખ્યા હોય અને તમે 1,00,000 રૂપિયાની વાત કરો ને તો એ ખોટું છે. ભગવાને જે આપ્યું એમાં મનુષ્યને સંતોષ નથી. ભગવાને જીવતર આપ્યું છે એ જીવનને સારું બનાવો, એ જીવવા માટે આપ્યું છે.
निंदा करवा माटे नथी आपू, जीवन आपू छे एमां सारा काम धोरण, उत्तम काम धोरण अपना जीवतर ने अपने उजाड़वानुं छे। तरता न आवडे लगार अने तग तकता तड़कानो दरियो ललकार, अपने तरता न आवडे दरिया में छबछबिया करता ત્યારે તડકાનો દરિયો લલકારે। તરતા ન આવડતું હોય માણસને, તરતા ન આવડતું હોય અને દરિયામાં નાખો જીવ વાલો તો આપણે ગમે એમ કરીને બહાર નીકળી જઈશ। એટલે એને તરતા ન આવડે દરિયો એટલે કે શું કહે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય ને એમાં રસ્તો છે ને એ છુપાયેલો જ હોય, એ રસ્તો આપણે શોધવાનો છે। આ દુનિયામાં અશક્ય કાંઈ નથી, શક્ય જ છે, પણ એની માટે એ અશક્યને શક્ય બનાવવા માટે આપણે પ્રયત્ન કરવાના છે। જીવન છે, આપણને જીવન મળ્યું એમાં તરતા ન આવડે તોય આપણે જીવન જીવીએ છીએ। ગણિત ન આવડતું હોય, મેથ્સ ન આવડતું હોય, સાયન્સ અઘરું પડતું હોય તોય આપણે ગમે એમ કરીને મહેનત કરીને તે ડાફેરા મારી લઈ કે આપણે સારા માર્ક્સ છે પાસ થઈ જઈએ છીએ। એટલે પ્રયત્ન કર્યો કે આમાં આપણે જીવન જીવવા માટે પ્રયત્ન જ કરવાનો છે। દરિયો લલકારે એટલે કે કોઈ પણ મુશ્કેલી આવવાની છે એને લલકારવાની છે, એને પડકારવાની છે, મુશ્કેલીને સ્વીકારવાની છે, એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો। પછી આમાં રોતલ જીવન નહીં જવાનું, ઓહો હો હો આમાં હું હું કરીશ, મને મારી પરિસ્થિતિ આવી છે, મારી આગળ આ નથી, તેની આગળ આ નથી, પપ્પા હું હું કરું, તારે કરવાનું છે, પપ્પાને નથી કરવાનું। સમજાઈ ગયું? છ લાઈન સમજાવી મેં, મેળો તો મેળો આપો તો એક માનવીની સંગ, અને એકલતા આપો તો ટોળે, જીવતર આપો તો એવું આપો કે શ્વાસ અને એના કયપ કસુંબાને ઘોળે, તરતા ન આવડે લંગાર અને તક તકતા ધડક ધડકાનો દરિયો લલકાર। છ લાઈન સમજાવી, ચાલો જોઈ લો એમાં બે એક મિનિટ આપી દઉં એટલે વાંચો, એમાં જે કાંઈ ડાઉટ હોય મને ફોન કરીને પૂછી શકો છો। એટલે જીવન એવું જીવવાનું છે કે મેળો આપો તો માનવીની સંગ, જીવન જીવવાનું છે માનવીની સંગ, મેળો એટલે સોબત સંગાત માનવીની સાથે જ હોય, અને એકલતા એકલું જીવન છે એ ટોળાની વચ્ચે જીવવાની વાત કરે છે। એકલો મનુષ્ય એકલતા અનુભવે, એકલો લાગે ત્યારે ટોળો ટોળાની વચ્ચે કે સમૂહ મેળાને જેવો આનંદ માણે, અને જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેપના કસુંબાને ખોળે, જીવતર છે એવું આપો કે શ્વાસ છે, કસુંબો એટલે શું ખબર છે, પાણીમાં જે અફીણ હોય નસો કરે, જીવન એવું જીવન, ગામડામાં હોય ડાયરો હોય ચોરે તમે જાઓ લગ્ન સમારંભ કાંઈ હોય ને તો કહુંબો પીવો, એમ કહુંબાનો રસ અફીણ હોય એમાં અફીણ નાખી દેવાની અને શેજ નાખીને પછી પાણી નાખીને હલાવીને પી જાય, કહુંબો કહુંબા પાણી છે ને। તરતા ન આવડતું હોય, જીવન આપણને મળ્યું છે, મુશ્કેલી આવે, દરિયામાં આપણને નાખ્યા હોય, તરતા ન આવડતું હોય તો આપણે રસ્તો કરીએ જીવવાનો છે, મુશ્કેલી આવે એમાં ભૂસકો કૂદકો મારીએ એમાંથી આપણે રસ્તો કરીને બહાર નીકળી જઈએ છીએ, વાંધો નથી આવતો।
ख्याल आया तो थाकेली आंखो पछी नो पेरे साथ मिलाय थाकेली आंखो अंजाती नथी तोय थोड़ा मृग ज चढ़के छे मझधारे मझधार एटले पाणीना मध्य भागमां थाकेली आंखो अंजाती नथी क्यारे आंखो छी थाकती नथी आंखो क्यारे थाके माणस मृत्यु पामे त्यारे आंख बंद थई जाय मृग जळ मझधारे पाणीना वच्चे चमके पाणी માણસ થાકી જાય ટળી જાય જીવનથી ત્યારે આંખો બંધ થઈ જાય થાકતી નથી કોઈ દિવસ ગમે એટલા પરિસ્થિતિ અને કેટલાય દિવસો આંખો એને કેવું જીવન જીવાડે દેખાડે સારું દેખાડે ખરાબી દેખાડે સુખે દેખાડે દીક દુઃખે દેખાડે હા ક્યારે આ બધું જોઈતા જોતા થાકતી નથી મનુષ્ય થાકી જાય છે પરિવાર લઈને બેઠો હોય મનુષ્ય દીકરાની પાછળ આજીવન જીવન એને ખર્ચી નાખ્યું હોય ભણાવ્યો હોય સારી નોકરી કરાવી હોય લગ્ન કરે દીકરો સારો પાકે તો ઠીક છે એવી આશા નથી રાખતા મૃગજળ ચડકે છે મજદારે મૃગજળ પાણીની ધારમાં પાણીના મધ્ય પ્રવાહમાં મૃગજળ છે પાણીનું જળ છે એ ચમકે છે આપણે મધ્ય ભાગમાં આપણું જીવન આવી ગયું આપણે જીવન જીવીએ છીએ વચ્ચે આપણું જીવન આવી ગયું છેલ્લી અવસ્થામાં કેવું જીવન ભગવાન ઈશ્વર આપે એ કોઈને પણ કલ્પના ટીપેથી પાય તો ધરાવ સાવ તરસ્યો હું રહી ગયો છલકાતી છોરે ટીપે ટીપે પાય તો ધરાય જાઓ સાવ હું તરસ્યો છું મનુષ્ય હું માનવની આનંદતાથી એક જે જીવન આપ્યું છે ટીપે ટીપે માણસ છે એ જોવા જઈએ તેનાથી હું સાવ ધીમે 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 જીવન એનું પસાર થતું હોય ટોળું એને પીડા આપે ટીપે ટીપે ધીમે 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 જીવનથી ટેવા ધીમે ધીમે ટીપે ટીપે કેમ પાણીથી ધરાવ તરસ્યો માણસ હોય થોડું થોડું પાણી પીવે એ ક્યારે નથી પીતો મનુષ્યનું જીવન ધીમે 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 પસાર થતું હોય સોની બપોરની આ એકલતા 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 બોલી અકળાવો બપોર જેવી બપોર સમયની અરે બપોર હોય તમે જુઓ બપોરનો સમય હોય તો કેવો શાંત હોય દુકાનોમાં માણસો પબ્લિક હોય નીકળા મનુષ્યનું જેવું એવું બપોર છે બપોર સૂની લાગે મનુષ્યની જિંદગી એકલો હોય એકલો જીવન જીવતો હોય તો એકલતા લાગે એકલતા બોલી અકળાવો એ એકલું જીવન જીવીને અકળાઈ જાય ગભરામણ થાય જીવ્યો જ ન હોય પરિવારની વચ્ચે રહેતો હોય તો હોય સંયુક્ત પરિવાર હોય મોટો પરિવાર મેં ઘણા પરિવાર જોયા તમને સાચું નહીં લાગે અમુક પરિવાર એવા હોય રોજ 25-30 માણસોનું જમવાનું માનતું હોય એ જમવામાં બધાના કામ હોપાઈ ગયા હોય એકને શાક સમારવાનું એકને લોટ બાંધવાનો એકને શાક વઘારવાનું એકને દાળ ભાત બનાવવાના ફટાફટ જમવાનું તૈયાર થતું હોય બધાને કામ વેચાઈ ગયા હોય બોમ્બેની આ બધી પરિસ્થિતિ સ્થિતિમાં બોમ્બેની બધી સિટીઓમાં કેવું સવારમાં વહેલા તો જમી લે લોકો કારણ કે બધા જવાવાળા હોય કામ ધંધે ટિફિન લે 9-10 વાગે નોકરી હોય તો એ સવારમાં 8:30-9 તો એ જમી લીધું હોય ફટાફટ પતાવી જમીન નીકળી ગયો હોય પાછો બપોરે કંઈક આવ્યો હોય ને તો એ નાસ્તાનો ટાઈમ હોય 3-4-5 વાગે તો હાંજે નાસ્તો
ઘણા સાંજે છ સાત વાગ્યામાં જમી લેતા હોય, ઘણા નવ દસ વાગે જમતા હોય, એ જોઈ બધી જગ્યાએ. બપોર કેમ સુની હોય આપણી? બપોરે માણસ જ ન હોય, તડકો ખૂબ હોય ઉનાળામાં, જ માણસ જોવા ન મળે રોડ ઉપર ક્યાંય, તો આપણું જીવન સુની બપોર જેવું છે. એકલતા આપણને અકળાવે, મૂંઝવે. જે માણે એકલું જીવન જીવતું હોય ને એનો માનસિક વિકાસ ન હોય. ભાઈબંધ દોસ્તારો હું રાખવા, હું તો કહું ન રાખવા એમ નથી કહેતો, તો તમારો સમય પસાર થાય. એકલો હોય તો કોઈ તમને બોલાવવા ન હોય, કોકના ને તમે બારગામ પ્રસંગમાં ગયા હોય, રોકાવા ગયા હોય વેકેશનમાં કોક ગામડે બીજા અજાણ્યામાં, પંદર દી મહિનો કાઢવાનો છે, તમે ગામમાં કોઈ ન બોલાવે, એકલો જીવનને ઘરમાં ઘરમાં પુરાય રહ્યો, બોલાવવા આવે બે વાર, હલને વાળીએ, ના મારે નથી. એ તમારો ટાઈમ પંદર દી નહીં જાય, પણ તમે એની હારે રખ, તમે ફરવા જાઓ બધા વાડીઓ ને અહીંયા ને ત્યાં નો પ્રોગ્રામ બનાવો, તો એ પંદર દી ઓછા પડશે. કે તમારો ટાઈમ વીયો ગયો, તમે એકલા નથી રહ્યા. પણ ત્યાં પંદર દી એકલા રહ્યો તો એકલતા અકળાવે, મૂંઝાઈ જાવ, એમ કહો મમ્મી મને તો અહીંયા ગમતું જ નથી, મારે ભાગી જવું છે, તો એક દી ઓછો પડે, એક દી કટનાથી ભાગી જાવ છે, સમજાણું. ચાલો આટલું વાંચો તમે, પછી આગળ સમજાવું. આ બપોરની વાત થઈ. એટલે ટૂંકમાં જીવન આપણું સારું જીવવું જોઈએ, વાંધો ન આવે. એટલે એકલતાથી અકળાય જઈએ, એકલું જીવન આપણે જીવનમાં ન જોવું. અને માનવી છે, માનવીની સંગ જ આપણું જીવન પૂરું થઈ જાય, માનવીના વ્યવહારોમાં, લગ્ન પ્રસંગને, સારા પ્રસંગને, ખોટ ખરાબ પ્રસંગને, ભગવાને એવું જ જીવન આપણને આપી દીધું. ઉગતી સવારના ડોળાતા રંગમાં જો થોડી આ સાંજ ઘૂંટી લાવો, કોઈ એના હોઠે અડકાડી એ અમૃતને કોણ હવે આકાશે ટોળે. એટલે ઉગતી સવારના ડોળાતા રંગમાં, આપણો રંગ છે ડોળાતું, પાણી ડોળા એટલે ખરાબ થવું. આપણું જીવન છે ઉગતી સવાર હોય ને, સવાર ઉગે, સૂર્ય ઉગે, ઉદય થાય, એટલે આપણે એક સારા કામ કરવા પડે, સૂર્યોદય થાય. તો આ સાંજ, જે સાંજ પડે ને, તે આપણા જીવનનો રસ એવો ઘૂંટી લેવો ને, જીવનને એવું રસથી સભર બનાવી દેવું કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આનંદ મંગતા રહેવું. અને માનવી છે ક્યારેક ખરે ટાણે, ખરા અર્થમાં માનવી છે, જેમનો સંગ છે સત્સંગ, સર્વ સમાવેશક બનતો હોય, ભજન કરીએ, સત્સંગ કરીએ, કોકની વચ્ચે મિત્ર ભેગા થઈને સત્સંગ કરે, એટલે વાતો એકબીજાની વાતોની આપ લે થાય. બે ભાઈબંધ છે, આખા ત્રણ દિવસ સુધી ન મળ્યા હોય, પછી ત્રણ દિવસ પછી મળત કેટલી વાતો ભેગી થઈ હોય તમારે. એ જીવનનો વ્યવહાર છે તમારે. ને કેટલાકને એકલતી એકલતું એકલતા ગમે છે, જેનો સ્વભાવ ચીડિયો હોય, એ કોઈની વચ્ચે હળવા મળવા ભળવાનો નથી. એ જીવન છે કે મનુષ્યની ખૂબીને માણવાનું, જીવન આપણને ભગવાને આપ્યું છે, એ આપણે એનો જે નશો છે કેપ કે પાણીમાં કેમ અફીણ ભરેલો હોય કપ કહુંબો, એમ આપણે એમાં પાણીમાં આફીને ભણે, એમ આપણે માનવીની સંગ ભળી જવાનું છે ટોળામાં. જેવું ટોળું એવો, જેવો રંગ એવો સંગ, ને વાંધો ન આવે.
કોઈ એ ના ઓથે અટકાડ્યું એ અમૃતને હવે કોણ આકાશે ટોળે. અમૃત કોઈ ઓઠે નથી અટકાડ્યું. વિષ પીવાનો પ્રયત્ન ન કરો. વિષ એટલે છે માનવીય જીવન છે અમૃત જેવું બનાવવાનું. મીરાબાઈએ કેમ, મીરાબાઈનો પ્રસંગ તમને યાદ આવ્યો, મીરાબાઈ એના દાદા દુદાજીના નિયમ મોટા થયા હતા, રાજસ્થાનમાં થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. આવડો મોટો મહેલ હતો, સાધુ સંતોની ટોળીને ભેગા કરતા હતા. આખો દિવસ મહેલમાં એ ભજન સત્સંગ ઈશ્વરના નામનું સ્મરણ કરતા હતા. પણ એમના દેર ની આંખમાં એ કણાની જેમ ખૂંચતા હતા, એના પસંદ નહોતું. એટલે એમના દેરે એમની મારવા માટે કાવતરું કર્યું. એમની માટે, મીરાબાઈ માટે વિષનો પ્યાલો એટલે ઝેરનો પ્યાલો મોકલ્યો. મીરાબાઈ એ ઝેરનો પ્યાલો અમૃત ગણીને પી ગયા હતા. ભગવાન જે ઝેર હતું વચ્ચેનું પાણીમાં, એ ઝેર ઝેર ભગવાન પી ગયા, વિષનો પ્યાલો અમૃત થઈ ગયો. એટલે આપણે આપણા જીવનમાં જે શરીરમાં જે વિષ છે, ઝેર છે, એને દૂર ફેંકી દેવાનું છે. ઝેર કયું આપણા શરીરમાં? ઈર્ષા, દ્વેષ, ઈર્ષા કરવી કોઈ, સ્વાર્થની ભાવના, સ્વાર્થી જીવ દાન કરે ને ફેસબુકમાં ફોટા મૂકી દે, પાંચ પાર્લેજીના બિસ્કિટ આપે, પાંચ સફરજન આપે, તરત ફોટા મૂકે, ગરીબોને દાન કર્યું, લે એ દાન છે. લોકડાઉન આવ્યું તો તમે જોવો છો કેટલા લોકોએ ફોટા મૂક્યા. હો ગરીબોને ટોળા ઊભા કરી દે, એક ખીચડીનું તપેલું ભરે, બધાને ખવડાવે, ફોટા મૂકે, ભાઈ એ નથી કરવાનું. ગુપ્તદાન આપો, ગુપ્તદાન આપો. બોમ્બેમાં કઈ કઈક એક શેઠનું મેં વિશે સાંભળ્યું હતું, તો બે માણસ છે એ હજી હાલની તારીખમાં 500 થી 250 માણસને જમાડે છે. આ વાસ્તવિકતા, જમવાનું રોજ જુદું જુદું. હો એ રસોઈ જે ખાવું એ બનાવે, પણ રસોઈ પહેલાં જમાડતા પહેલાં આ બે માણસના ત્યાં રસોઈમાં બનાવેલી ચાય, પછી એ બે માણસ થોડુંક ચાખી લે અને પછી જમવાનું ચાલુ. તો ગુપ્તદાન છે, અને ક્યાંય ફેસબુકમાં ક્યાંય ફોટા નથી આપ્યા, ન્યૂઝમાં ક્યાંય નહીં. મારો એક મિત્ર છે, કાળાદાડા એનું શોપિંગ સેન્ટર છે, પૈસા ટકે સુખી છે, રોજનો રૂટીન છે. બપોરે જમવા આવે ને તો એક કલાક એવી બચાવે ને કે ત્યાં સિંધુ કેમ્પ મોક્ષ મંદિર છે સ્મશાન, ત્યાં એ જતો રહે. પછી ત્યાં એક હાવેળો લે, બધું સાફ સફાઈ કરી, પરસેવે રેપઝેપ થઈને પછી ઘરે જાય, નાહી લે, નાહીને ફ્રેશ થઈને પછી એ ધંધે જાય છે. એક સેવાભાવી એવી નીતિ એની સેવા, એ એક સ્વાર્થની કોઈ ભાવના નહીં. એ કે મને કે ઈચ્છા તે વિચાર આવ્યો સાહેબ, કે હજી હાલની તારીખમાં એ નિયમ નિભાવે છે. એટલે આપણા જીવનને અમૃત જેવું બનાવવાનું છે. સ્વાર્થ અને એમાં કોઈ નહીં કહેતો તો, અને ટોળામાં ક્યાંય આપણે નિંદા નથી કરવાની. ભગવાને જે આપ્યું છે એમાં આપણે સંતોષ આપવાનો. મેળો એવો થાય, મેળ એવો થાય, પણ સ્થિતિ અને સંયોગો એવા હોય તો જ માણસ એકલું જીવન જીવે, ત્યારે એકલતા ન ભોગવે. બાકી માણસનું જીવન છે ટોળાની વચ્ચે જ પસાર થઈ જાય. ટોળું એટલે મામા માસી કાકા કાકી ફુવા ફઈ, આ સંબંધોથી, એ માણસ સંબંધોથી જોડાયેલા હોય ને ટોળું કહેવાય. માણસ છે એ વ્યવહારમાં જ તે પૂરી થઈ જાય. સમજાય છે? એ ટૂંકમાં મેળ હવે આપણે કરવાનો છે. રમાતો ન આવે, જોઈ લો.
બરોબર, તમારે આને શબ્દ તમારો રૂઢિપ્રયોગ ખાલી લખવાનો છે આમાંથી. પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક, જો હોમવર્ક જોઈ લો તમે, લખવાનું હોમવર્કમાં એક રૂઢિપ્રયોગ, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, 2, 3 પ્રશ્ન 2, પ્રશ્ન 3માં 1 અને 2 ફેર બો. બરોબર, આજે આપણે લેસન નંબર 17 કાવ્ય મેળો આપો તો હરીન્દ્ર દવેની પોયમની વાત કરી, પેજ નંબર 78 અને 79. ફરી પાછા મળીશું. નમસ્તે, નમસ્કાર.